તો કચ્છના વડાલા નજીક કંપનીમાં દુર્ઘટનાનો મામલો છે, તેમાં કંપનીના શ્રમિકો આજે પણ સેફટી શૂઝ વિના જ જોવા મળ્યા. કંપની દ્વારા આપવામાં આવેલ સેફટી શૂઝ અને હેલ્મેટ પૂરા ન પડ્યા. સમગ્ર મામલે લેબર ઓફિસર સામે અનેક સવાલ ઉભા થયા છે. વડાલાની નીલકંઠ કંપનીમાં ચેનલ પડતા દુર્ઘટના ઘટી હતી, જેમાં ઘટનામાં બે શ્રમિકોના કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે 18 જેટલા શ્રમિકો ઘાયલ પણ થયા હતા. તો કચ્છના વડાલા નજીક કંપનીમાં દુર્ઘટનાનો મામલો છે, તેમાં ગુજરાત ફર્સ્ટે કંપનીના લેબર કોલોનીની પણ મુલાકાત લીધી હતી. લેબર કોલોનીમાં ચારે તરફ ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા. શ્રમજીવી માટે બનાવેલી ઓરડીઓની હાલત નર્ક સમાન છે. શ્રમજીવીઓને કામે રાખનાર ઠેકેદાર સામે શોષણના આક્ષેપ થયા છે. મુંદ્રા તાલુકાના ભદ્રેશ્વર સ્થિત નીલકંઠ કોનકાસ્ટ કંપનીમાં ગઈકાલે દુર્ઘટનાનો મામલો બહાર આવવા પામ્યો છે, જેમાં કંપનીની બેદરકારી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે કંપનીની આ લેબર કોલોની આવેલી છે, જે લેબર કોલોનીમાં ગંદકીથી ખદબદી રહી છે. અહીં જોવા જઈએ તો ચારે તરફ પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે, કચરાના ગંજ પણ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. જેને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે તે આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવું પણ અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યું છે. અત્યારે જિલ્લામાં ચાંદીપુરા રોગનો જે વાયરસ છે તે પણ વકરી રહ્યો છે. તેવામાં આજે મજૂર વર્ગીય લોકો છે તેઓની કેટલી સેફટી છે તે આ પરથી અહીં સાબિત અત્યારે કરી શકાય તેમ છે. અત્યારે કેમેરામેનને કહીશ કે અત્યારે જે અંદરના જે દ્રશ્યો છે તે પણ દેખાડે કે અત્યારે જે કંપનીનો જે અત્યારે રૂમ છે તે પણ અત્યારે જોઈ શકાય છે. ખાસ કરીને જે કંપનીનો જે રૂમ છે તે દ્રશ્યમાન થઈ રહ્યો છે. અત્યારે જોવા જઈએ તો અત્યારે ગરીબ વર્ગીય લોકો કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે તે પણ એક અત્યારે જોઈ શકાય છે. ખાસ કરીને અત્યારે પતરા છે જે છે એમાં પતરામાંથી પણ પાણી વરસાદી પાણી આવતું હોય છે તેવી પણ અહીંના જે રહેવાસીઓ છે તેઓ પણ અત્યારે કહી રહ્યા છે. અત્યારે કંપની દ્વારા કોઈ પણ જાતની સેફટી રાખવામાં આવતી નથી તે પણ અહીં સાબિત કરે છે. ચારે તરફ રૂમમાં જોવા જઈએ તો ગંદકી અત્યારે જોવા મળી રહી છે અને અંધારપટ અહીં જોવા મળી રહી છે. કઈ રીતે લેબરો અત્યારે પોતાનું અત્યારે ગુજરાન ચલાવે છે તે પણ અત્યારે દ્રશ્યોમાં અત્યારે જોઈ શકાય છે. સાથે સાથે ગંદકી પણ અત્યારે જોઈ શકાય છે અને ચાંદીપુરા વાયરસનો જ્યારે અત્યારે ખતરો તોડાઈ રહ્યો છે ત્યારે અનેક સવાલો અહીં ઊભા થવા પામ્યા છે. ખાસ કરીને કંપનીના કર્મચારીઓનું કહેવું છે કે 10-12 કલાક જેટલી તેઓ પાસે ડ્યુટી લેવામાં આવે છે, પરંતુ તેની સામે જોવા જઈએ તો અત્યારે તેઓને પૂરતું વળતર પણ મળતું નથી તે એક સવાલ ઊભા થવા પામ્યા છે. એટલું જ નહીં, કંપનીના જવાબદાર જે ઓનર છે તેઓ આ બાબતે ઘટતું કરે તેવી માંગ પણ અત્યારે અહીંના જે શ્રમજીવીઓ છે તેઓ કરી રહ્યા છે. કેમ મુનાફ સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ.